નડિયાદના પીપળક ગામે આવેલ એપીએમસી પાસેથી મહી સિંચાઈની મુખ્ય કેનાલ પસાર થાય છે. આ કેનાલના પાણીમાં ગુરુવારે સવારે એક કાર ખાબકી હોવાનો મેસેજ સ્થાનિકો દ્વારા નડિયાદ ફાયર બ્રિગેડને મળ્યો હતો. નડિયાદ પાસેના પીપલક ગામની સીમમાંથી પસાર થતી મહી સિંચાઈની મુખ્ય કેનાલમાં એક કાર ખાબકી હોવાનો કોલ નડિયાદ ફાયર બ્રિગેડને મળ્યો હતો, જે બાદ તુરંત જ નડિયાદ ફાયર બ્રિગેડના કર્મચારીઓ રેસ્ક્યુ ટીમ સાથે દોડી ગયા હતા. લગભગ 11 વાગ્યા અને 10 મિનિટે ફાયર કંટ્રોલને કોલ મળ્યો હતો, જે બાદ ફાયર બ્રિગેડના કર્મચારીઓએ કેનાલના પાણીમાં ઉતરી કારને ક્રેન મારફતે બહાર કાઢી હતી. આ કારમાંથી એક વ્યક્તિનો મૃતદેહ પણ મળી આવ્યો છે, જે દિશામાં નડિયાદ ગ્રામ્ય પોલીસે તપાસ હાથ ધરી છે. કાર ચાલકની છે કે કેમ અને કારમાં અન્ય વ્યક્તિઓ સવાર હતા કે કેમ તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. જે બાદ કર્મચારીઓએ દોડી આવીને તરવૈયાઓ કેનાલના પાણીમાં ઉતર્યા હતા. વિવિધ સાધનો મારફતે કેનાલના પાણીમાં તપાસ હાથ ધરાઈ હતી. એક બાજુ કેનાલમાં પાણીનો ફ્લો વધુ આવતો હોવાથી ફાયરના કર્મચારીઓને ભારે જહેમત વેઠવી પડી હતી અને અંતે કારનો નજીકથી જ પત્તો લાગ્યો હતો. નડિયાદ ગ્રામ્ય પોલીસ, નડિયાદ ગ્રામ્ય મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી પણ દોડી આવ્યા હતા, જેને રસ્સા વડે બાંધી અને ક્રેન મારફતે કેનાલના પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી. બહાર કાઢતા કારની અંદરથી એક પાણી પીવાથી મરણ ગયા હાલતમાં મળી આવી હતી, જે મૃતદેહને બહાર કાઢીને નડિયાદની સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ નડિયાદ ગ્રામ્ય પોલીસ, નડિયાદ ગ્રામ્ય મામલતદાર, તાલુકા વિકાસ અધિકારીને થતા તેઓ પણ દોડી આવ્યા હતા. નડિયાદ ગ્રામ્ય પોલીસે કારમાંથી મળેલ આધાર કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સના આધારે આ મૃતદેહની ઓળખ વિધિ આરંભી છે. આ ડેડ બોડી કાર ચાલકની છે કે કેમ અને કારમાં અન્ય વ્યક્તિઓ સવાર હતા કે કેમ તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ જે કાર નહેરના પાણીમાં ખાબકી હતી તે આણંદ પાર્સિંગની છે, જેનો નંબર GG23CC68 16 છે. દીક્ષિત પટેલ, ડિસ્ટ્રિક્ટ ફાયર ઓફિસર, ખેડા નડિયાદ. પીપલક પાસે જે મોટી કેનાલ આવેલ છે તેમાં એક ગાડી પડી ગયેલ છે, તો તુરંત અમે રેસ્ક્યુ વ્હીકલ લઈ અમારી તરવૈયા ટીમ લઈને આવી અને કેનાલમાં શોધખોળ કરી. શોધખોળ કરતા અમને પહેલા ગાડી ડિટેક્ટ થઈ. ડિટેક્ટ થયા બાદ અમારા તરવૈયા દ્વારા તેને બેલ્ટ ને દોરડા બાંધી, રસ્તા બાંધી અને અમે ક્રેનની મદદથી બહાર કાઢી છે. તો ગાડીની અંદર એક બોડી પણ મળી આવેલ છે, જેમનું લાયસન્સ ચેક કરતા, બોડી મને તપાસ કરતા વિગતે નરેન્દ્રભાઈ હિંમતલાલ પટેલ આણંદના જણાઈ આવેલ છે. અન્ય કોઈ વ્યક્તિઓ ગાડીમાં સવાર હતા ખરા? ના, એવી કોઈ કોઈની માહિતી નથી, કારણ કે નજરે જોનાર કોઈ હતા નહીં. અને અહીંયા કઈ કઈ ટીમ હાજર હતી? અહીંયા સરકારી તમામ ડિપાર્ટમેન્ટ, જે પોલીસ વિભાગ છે, TDO શ્રી છે, મામલતદાર ગ્રામ્ય શ્રી છે, તમામ વિભાગ હાજર છે. ગાડીનું પાર્કિંગ કયા જિલ્લામાં છે? આણંદ જિલ્લાનું GG23 છે. પારુલ એમ શાહ, મામલતદાર, નડિયાદ ગ્રામ્ય. બેન, આ ઘટના ક્યાં બની હતી, કેવી રીતે બની છે, શું મેસેજ મળ્યો હતો, શું કાર્યવાહી હાથ ધરવામાં આવી છે? મને હમણાં લગભગ 20-25 મિનિટ પહેલા જાણ થઈ કે પીપલક પાસે જે કેનાલ છે, એપીએમસી પાસે, ત્યાં એક ગાડી અંદર પડેલી છે. એટલે મને ખબર પડી, એટલે હું મારા નાયબ અમદાવાદ સર્કલ ઓફિસર અને બીજા નાયબ અમદાવાદ બેન સાથે વિઝિટ કરવા આવ્યા છીએ. મીનવાઇલ પ્રોસેસ ચાલુ હતી. સવારે પહેલા મને જ્યારે 1/2 કલાક પહેલા ફોન આવ્યો, મેસેજ મળ્યો, ત્યારે એવી વાત હતી કે ગાડી અંદર છે ને પાણીનો ફ્લો થોડો વધુ છે, થોડો સ્લો કરાવો ને. તો અમે ફાયર બ્રિગેડ વાળાને વાત એવી હતી કે થોડું સ્લો કરાવો તો અમે ગાડી કાઢી શકીએ. એટલે મેં ડિઝાસ્ટર બ્રાન્ચ છે કલેક્ટર કચેરીની, ત્યાં જાણ કરી કે સાહેબ ઉપરથી થોડો પાણીનો ફ્લો ઓછો કરાવો કેનાલમાં, તો ગાડી નીકળી શકે. એટલે એ કાર્યવાહી કરાવી, ત્યારબાદ ફ્લો ઓછો થઈ ગયો અને મીનવાઇલ ગાડી એ લોકોએ કાઢી લીધી છે ફાયર બ્રિગેડ વાળે. હું ત્યારબાદ અહીંયા પહોંચી છું. ત્યાર પહેલા મેં ડિઝાસ્ટર બ્રાન્ચમાં મેં કામ પેલી કાર્યવાહી કરાવી, પાણી સ્લો કરવાની એની, અને ફાયર બ્રિગેડને મોકલ્યું હતું. અહીંયા આવીને મેં જોયું એટલે ગાડી બહાર આવી ગઈ હતી અને એમાં એક બોડી છે. ક્યાંની છે? કોઈ ઓળખાણ થઈ છે વ્યક્તિની? નહીં, ઓળખાણ તો અંદરથી એક આધાર કાર્ડ નીકળ્યું છે અને પાન કાર્ડ નીકળ્યું છે. એ આપણે PI છે વાઘેલા સાહેબ. ગાડીમાં કેટલા લોકો સવાર હતા એવું કઈ જાણવા મળ્યું? એવું કશું જાણવા નથી મળ્યું. I myself, Sakshi Tenkumar Patel, student of class 11, science from Mother Care English Medium School. I was first ranker of my school in 10th standard and second ranker of Nadiad. Lead School helps in clearing concepts of every subject. For example, chapter of science was very lengthy and somewhat hard to understand. When we started it through the animated video provided by Lead, it was very easy for us to understand. So when the question related to that came in exam,
which was complex. We were easily able to answer them.